નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ તો મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી ફરી વળી. નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેર બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઘટિયા મથાળે બંધાવ્યા. સેન્સેક્સે 65,000ની સપાટી તોડી, જ્યારે નિફ્ટીએ 19,300નું લેવલ બ્રેક કર્યું. હેવી વેઇટની સાથે સાથે મિડકેપ શેર્સમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું, જેના કારણે રોકાણકારોને આશરે 43,000 કરોડનું નુકસાન થયું. સેક્ટોરલ ઇન્ડેક્સની જો વાત કરીએ તો કારોબારમાં સૌથી વધુ ઘટાડો ઓઇલ એન્ડ ગેસ સર્વિસીસ, યુટિલિટી અને એનર્જી શેરોમાં જોવા મળી. બીજી તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને રિયલ્ટી શેરોમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સમાં 0.39% અને નિફ્ટીમાં 0.48%નું ગાબડું નોંધાયું. સેન્સેક્સ 255 પર ડાઉન રહેતા 64,831 પર બંધ રહ્યો. નિફ્ટી 93.70 પર ડાઉન રહેતા 19,253 પર બંધ રહ્યો. મારુતિ સુઝુકી રૂપિયા 207ના વધારા સાથે રૂપિયા 10,003 પર બંધ રહ્યો. સિપ્લા રૂપિયા 21ના વધારા સાથે રૂપિયા 1,257 પર બંધ રહ્યો. એચડીએફસી લાઇફ રૂપિયા 7ના વધારા સાથે રૂપિયા 644 પર બંધ રહ્યો. ટાઇટન કંપની રૂપિયા 22ના વધારા સાથે 3,104 પર બંધ રહ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ રૂપિયા 93ના ઘટાડા સાથે રૂપિયા 2,419 પર બંધ રહ્યો. બીપીસીએલ રૂપિયા 11ના ઘટાડા સાથે 340 પર બંધ રહ્યો. અદાણી પોર્ટ્સ રૂપિયા 26ના ઘટાડા સાથે 792 પર બંધ રહ્યો. આઈસર મોટર્સ રૂપિયા 69ના ઘટાડા સાથે 3,336 પર બંધ રહ્યો. તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. જયદેવભાઈ, આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં. જયદેવસિંહ, મંથલી એક્સપાયરીના કારણે ભારતીય માર્કેટમાં વેચવાલી જોવાય છે, તો સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું નોંધાયું. શું કહેશો માર્કેટની મુવમેન્ટ વિશે? બિલકુલ, આજે 3 દિવસની તેજી પછી ભારતીય શેરબજારમાં વીકલી એક્સપાયરીની વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. ઓવરઓલ જોવા જઈએ તો છેલ્લા 3-4 સપ્તાહથી ભારતીય શેરબજારોનું જે મુમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બન્યું છે. જેના મુખ્ય નેગેટિવ કારણો જોવા જઈએ તો ખાસ કરીને જે ચોમાસાની ચાલ છે તે થોડીક ઓગસ્ટ મહિનામાં ધીમી થઈ છે, અને આજે જ IMD જે આંકડા આવ્યા છે તે એવું દર્શાવી રહ્યા છે કે છેલ્લા 100 વર્ષની હિસ્ટ્રીમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ ભારતમાં પડ્યો છે, અને સરેરાશ કરતાં ઓગસ્ટ મહિનામાં 36% ઓછો વરસાદ છે, જે થોડીક ટૂંકા ગાળાની ચિંતાજનક બાબત ગણી શકાય. અને આજે આ સમાચાર ચાલુ બજાર જ આવ્યા હતા, અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારોમાં જોવા મળ્યું હતું. પણ ઓવરઓલ હું કહીશ કે ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે મધ્યમથી લાંબા ગાળા માટે ખૂબ સારી તેજી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, અને રોકાણકાર મિત્રોએ કોઈ પણ નાના મોટા કરેક્શન આવે તો તેને અવસરના રૂપમાં લઈ અને સારી અને ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ધીમે ધીમે તેમાં કોન્ફિડન્સપૂર્વક ખરીદી કરતા રહેવું જોઈએ. આજે પણ મિડકેપ અને સ્મોલ કેપ સેગમેન્ટના જે શેરો છે તેમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી હતી, અને હજી પણ આવી જ મજબૂતાઈ આગામી સમયમાં પણ જોવા મળી શકે છે. હું કહીશ કે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે બ્લુચિપ સ્ટોક છે તેની જે નબળાઈ છે તેના કારણે મુખ્ય ઇન્ડાઇસિસમાં નબળાઈ જોવા મળી રહી છે, પણ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસિસમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. કોલર જોડાય છે ચંદ્રકાંતભાઈ, સવાલ જણાવો આપનો. નમસ્તે, મારી પાસે આઈસીઆઈસીઆઈ છેલ્લા 1 મહિના દરમિયાન ખાનગી ક્ષેત્રની જે બેંકો છે તો તેમાં સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ હતું, અને સમગ્ર ઓગસ્ટ મહિનાની જો વાત કરવા જઈએ તો HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક આ ત્રણેય બેંકોના શેરમાં કોઈ પણ તેજી જોવા મળે ત્યારે તેમાં તે ટકાઉ સાબિત નથી થતી, અને તેમાં એક વેચવાલી આવી જતી હતી. પણ હું કહીશ કે હાલના લેવલથી HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક આ
આ ત્રણેય બેન્કોના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે અને આગામી 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ બેન્કોના શેરમાં ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે તો હાલના લેવલથી તમારી પાસે જૂનું રોકાણ હોય છતાં પણ તમને અનુકૂળતા હોય તો ચોક્કસપણે તેમાં નવું રોકાણ કરી શકો છો અને આવનારા સમયમાં આ 3-3 બેન્કોમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે ટૂંકા ગાળે કોઈ નાના મોટા ઘટાડા આવે તો તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી દીપકભાઈ સવાલ જણાવો આપનો જીઓ ફાઇનાન્સમાં નવી એન્ટ્રી લેવી હોય તો ક્યાં ભાવે લઈ શકાય બિલકુલ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરવા જઈએ તો તેના જે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં 10 દિવસ હતા તે હવે પૂરા થયા છે અને આગામી સમયથી તે નોર્મલ ટ્રેડિંગના સ્વરૂપમાં આપણી સામે જોવા મળશે અને આવતીકાલના કારોબારથી સેન્સેક્સમાંથી પણ તેની બાકાતી થઈ રહી છે હું કહીશ કે જીઓ ફાઇનાન્શિયલમાં 200-210 રૂપિયાની આસપાસ જ્યારે ભાવ આવે તો તેમાં મધ્યમથી લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય આવનારા 3-5 વર્ષ દરમિયાન આ કંપનીના શેરમાં હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં ખૂબ સારી સ્થિતિ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે અનિલભાઈ સવાલ જણાવો આપનો મેડમ એસકેએમ એક બાય કર્યા છે એસકેએમ એક લોંગ ટર્મ માટે રાખી છે એનો ટાર્ગેટ જરા જણાવો સરકારી બેંક કેન બેંક મતલબ કે કેનેરા બેંકની જો આપ વાત કરતા હોય તો આ બેંકના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે આવનારા 3-5 વર્ષ દરમિયાન કેનરા બેંકના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે હાલમાં કેનરા બેંકનો જે શેર છે તે 315-330 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને ખૂબ ઝડપથી કેનરા બેંકમાં સ્થિરતા સાથે મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે હું કહીશ કે માત્ર કેનરા બેંક નહીં પણ સરકારી માલિકીની જેટલી પણ બેંકો છે તેમાં જે પ્રથમ રોની બેંકો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક ઇન્ડિયન બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકોના શેરમાં આગામી 3-5 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે તો આ બેંકોમાં જેને નવું રોકાણ કરવું હોય હાલના લેવલથી તો તેઓ ફૂલ ઓફ કોન્ફિડન્સ કરી શકે છે અને જેની પાસે જૂનું રોકાણ હોય તો તેમને હું જાળવી રાખવાની જ વાત કરીશ વિજયભાઈ સવાલ જણાવો આપનો હા સાહેબ નમસ્કાર મારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને શ્રેયસ શિપિંગ કોર્પોરેશન આ બંને શિપિંગ કોર્પોરેશનના શેરો વિશે પૂછ્યું છે શિપિંગ કોર્પોરેશન અને શ્રેયસ શિપિંગ કોર્પોરેશન બિલકુલ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જેને સ્ટોક માર્કેટમાં SCIના નામથી ઓળખવામાં આવે છે અને ત્યારબાદ શ્રેયસ શિપિંગ તો હું કહીશ કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના હાલના જે વેલ્યુએશન છે તે મારા લેવલથી ખૂબ જ કમ્ફર્ટ લેવલ ઉપર છે અને આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ કંપનીમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે અને છેલ્લા 3 સપ્તાહ દરમિયાન આ કંપનીમાં ખૂબ જ સારું ડિલિવરી બેઝ વોલ્યુમ થતું જોવા મળ્યું હતું અને હાલમાં 110-125 રૂપિયાની વચ્ચે થોડોક સમય કોન્સોલિડેટ થયા પછી આવનારા 2-3 મહિના દરમિયાન આ કંપનીના શેરમાં ટૂંકાથી મધ્યમ ગારે જ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે કાર્તિકભાઈ સવાલ જણાવો આપનો અને કોલર છે અશ્વિનભાઈ સવાલ જણાવો આપનો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX 165 ના ભાવના તો લોસ બુક કરી લઉં કે રાહ જોઈ શકાય IEX ના ભાવમાં હજી પણ આવનારા 3-4 મહિના દરમિયાન તાત્કાલિક ખૂબ સારી તેજી જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે હાલમાં IEX નો જે શેર છે તે 122-130 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને જ્યારે પણ IEX નો શેર 134-135ની બહાર નીકળશે ત્યાર પછી તેમાં થોડીક સ્પીડ પણ જોવા મળશે અને તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય અને હાલના લેવલથી નવું રોકાણ કરી શકતા હોય તો પણ તમે IEX માં રોકાણ કરી શકો છો અને હાલના લેવલથી આવનારા 3-4 વર્ષ આ કંપનીમાં તમે જો સમય આપશો તો ચોક્કસપણે તમને ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે અનિલભાઈ સવાલ જણાવો આપનો હા મેડમ મારી પાસે SKM1 છે આપણે તો એ આપણે અમને શોર્ટ ટર્મ માટે બાય કર્યા છે જરા ટાર્ગેટ જણાવજો ને આપે જે કંપનીનું નામ લીધું SKMA તો તેને હું બરાબર સમજી નથી શક્યો અથવા તો હું આ કંપનીને ટ્રેક નથી કરતો માટે માફ કરશો તેના વિશે જવાબ નહીં આપી શકું જયદેવભાઈ હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરના રોકાણકારોને શું સલાહ આપશો
ડિફેન્સ સેક્ટરની સરકારી માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સની વાત કરવા જઈએ કે જેને શેર બજારમાં એચએએલના નામથી ઓળખવામાં આવે છે, આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે અને જે રોકાણકારો પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો તેમને હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 1-2 વર્ષ દરમિયાન એચએએલનો જે શેર છે તે 6,000-6,500 સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. તો તેને લઈને કહીશ કે એચએએલમાં જે કંપની એચએલમાં જે રોકાણકારોનું જૂનું રોકાણ હોય તો તેમને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકારો ડિફેન્સ સેક્ટરની કંપનીમાં નવું રોકાણ કરવા માગતા હોય તો તેમના માટે પણ આ કંપની ઉત્કૃષ્ટ વિકલ્પ છે. તો જ્યારે જ્યારે આ કંપનીના શેરમાં કોઈ નાના મોટા ઘટાડા આવે તો તેમાં ધીમે ધીમે આ કંપનીમાં ખરીદી કરવી જોઈએ. સાથે સાથે ડિફેન્સ સેક્ટરની અન્ય કંપનીઓમાં પણ જો રોકાણ કરવું હોય તો મારી જે પસંદગીની કંપનીઓ છે તેમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ BEML કે જે હાલમાં 2,450 રૂપિયાની આસપાસ ઉપલબ્ધ છે, ત્યારબાદ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેને શેરબજારમાં BEL નામથી ઓળખવામાં આવે છે, ત્યારબાદ PTCIL આ કંપની 6,000 રૂપિયાની આસપાસ કોન્સોલિડેટ થઈ રહી છે અને આવનારા 3-5-7 વર્ષ દરમિયાન આ કંપનીની પ્રાઇઝમાં અમાપસમાં વૃદ્ધિ થતી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તો ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં મેં જે જણાવેલ કંપનીઓ છે તેમાં રોકાણકારો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ કરી શકે છે. અમિતભાઈ સવાલ જણાવો આપનો. હા જી નમસ્તે, મારે એ જાણવું છે કે જીઓ ફાઇનાન્સને 2 વર્ષ માટે રોકાણ કેવું રહે? બિલકુલ, કોઈ NBFC કંપનીમાં જ રોકાણ કરવાની કોઈ જીદ હોય અને 2 વર્ષમાં તેમાંથી જો કમાઈ લેવાની તમારી ભાવના હોય તો હું કહીશ કે જીઓ ફાઇનાન્સના શેરમાં તમારે 210-215 રૂપિયાની આસપાસ જ્યારે આ કંપનીનો શેર આવે ત્યારે તેમાં ધીમે ધીમે ખરીદી કરવી જોઈએ અને આ કંપનીમાં આવનારા 2-3 વર્ષમાં હું કહીશ કે કદાચ તેનો ભાવ 325-350 સુધી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. હિતેનભાઈ સવાલ જણાવો આપનો. મારી પાસે મેડમ એબી કેપિટલ અને સધન પેટ્રોકેમિકલ શેર છે, એનું સ્ટેટસ જાણવું છે. તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 3-4 મહિના દરમિયાન આ કંપનીમાં તાત્કાલિક સારી એવી વૃદ્ધિ થાય તેવા સંકેતો પ્રમાણમાં ખૂબ નહીવત છે, પણ તમારો જો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2-3 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે હું આ બંને કંપનીમાં હાલ પૂરતું રોકાણ જાળવી રાખું. ભાઈ લાંબા ગાળાની દ્રષ્ટિએ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા 2 શેર્સનું સૂચન કરશો? ફરીથી સવાલ પૂછ. લાંબા ગાળે રોકાણ કરવું હોય એનર્જી સેક્ટરમાં તો કયા 2 શેરમાં રોકાણ કરી શકાય? બિલકુલ, હાલમાં મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી એનર્જી સેક્ટરની કંપનીઓમાં જો રોકાણ કરવું હોય તો મારી જે પસંદગીની કંપનીઓ છે તેમાં ગુજરાત બેઝ પાવર કંપની ટોરન્ટ પાવર લિમિટેડ અને ત્યારબાદ કલકત્તા બેઝ કંપની CESC આ બંને કંપનીઓ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને આવનારા 3-5 વર્ષ દરમિયાન આ બંને કંપનીઓમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. જગદીશભાઈ સવાલ જણાવો આપનો. બિલકુલ, દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સની વાત કરવા જઈએ તો આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ આકર્ષક છે. માર્ચ 2020માં ટાટા મોટર્સનો શેર 60 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો હતો અને તે લેવલથી અત્યારે 10 ગણો વધી ચૂક્યો છે, અને છતાં પણ હું કહીશ કે આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે અને 1.5 વર્ષ દરમિયાનની કંપનીની જે ઇનબિલ્ટ એક્ટિવિટીઝ છે તે જોતાં એવું અચૂક કહી શકાય કે ટાટા મોટર્સનો શેર આવનારા 2-3 વર્ષ દરમિયાન 4 આંકડાની પણ બહાર નીકળે તેવા પ્રબળ સંકેતો છે. તો તેને લઈને કહીશ કે ટાટા મોટર્સના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય અને ટ્રેડિંગ પર્પઝથી આ કંપનીમાં રોકાણ ન કર્યું હોય અને ડિલિવરી બેઝ રોકાણ કર્યું હોય તો ચોક્કસપણે જાળવી રાખો. આવનારા સમયમાં ટાટા મોટર્સના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે. 1.5 વર્ષ દરમિયાન કંપનીએ તેના ઉપર જે દેવાનું ભારણ હતું તેને ખૂબ સારી રીતે રિસ્ટ્રક્ચર કર્યું છે. ત્યારબાદ વૈશ્વિક લેવલે અને સ્થાનિક લેવલે ટાટા મોટર્સે ખૂબ સારા સારા મોડલ લોન્ચ કર્યા છે અને તેને ખૂબ સારી સફળતા પણ મળી રહી છે, તો તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન ટાટા મોટર્સની સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. તો હું કહીશ કે આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખો અને આવનારા સમયમાં આ કંપનીમાં ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે. ડોલુભાઈ સવાલ જણાવો આપ.
મેડમ મારી પાસે પારસ દુબેન આઈપીઓ ના શેર છે 75 ના ભાવના અને યુનિયન બેંક ના 27 રૂપિયા ના ભાવના 1500 શેર પડ્યા છે. લોંગ ટર્મ માટે રાખી મુકાય એમને પૂછો ને. બિલકુલ, પારસ ડિફેન્સ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને કંપનીઓમાં તમને હાલના લેવલથી સારો નફો પણ મળી રહ્યો છે. છતાં પણ તમને જો ટૂંકા ગાળા નાણાંની જરૂરિયાત ન હોય અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે પારસ ડિફેન્સ અને સરકારી માલિકીની બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં હું રોકાણ જાળવી રાખવાની વાત કરીશ. જીતુભાઈ સવાલ જણાવો આપનો. નમસ્કાર સાહેબ, મારી પાસે ગેબ્રિયલ ઇન્ડિયાના 150 થઈ છે 195 ભાવના, એને શોર્ટ ટર્મ લોંગ ટર્મ ભાવી બતાવજો ને. બિલકુલ, ગેબ્રિયલ ઇન્ડિયાની પણ જો વાત કરવા જઈએ તો આ કંપનીમાં પણ છેલ્લા 3 થી 4 સપ્તાહ દરમિયાન નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને હું કહીશ કે તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય અને આવનારા 2 થી 3 વર્ષ 4 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો આ કંપનીમાં રોકાણ જાળવી રાખો. હાલના લેવલથી આવનારા સમયમાં ઉત્તર ખૂબ સારી મજબૂતાઈ આ કંપનીના શેરમાં જોવા મળશે. પ્રદીપભાઈ સવાલ જણાવો આપનો. નવું રોકાણ કરવું છે 5 લાખ રૂપિયાનું, તો શેર આપશો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું? બિલકુલ, હાલના લેવલથી તમારે 5 લાખ રૂપિયાનું નવું રોકાણ કરવું હોય તો જે ફ્રન્ટલાઈન બ્લુ ચિપ કંપનીઓ છે તે જ રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તો તેમાં તમે કોન્ફિડન્સ પૂર્વક રોકાણ કરી શકો છો. અને કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો હાલમાં મલ્ટી કેપ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ સારો દેખાવ કરવા માટે આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ માટે ખૂબ સારી રીતે સક્ષમ છે. તો સારા મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ ફંડને આઈડેન્ટિફાઈ કરી અને તમે તેમાં પણ રોકાણ કરી શકો છો. વિજયભાઈ સવાલ જણાવો આપનો. કયા શેરનું નામ? ટેકનોલોજી. ફરી જણાવશો, આપનો અવાજ કટ થઈ રહ્યો છે. પિરામિડ ટેકનોલોજીની જો વાત કરવા જઈએ તો આ કંપનીનું જે લિસ્ટિંગ છે તે પ્રમાણમાં માઇનોર પોઝિટિવ થશે. પણ તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 1.5 થી 1.5 વર્ષ રોકાણ જાળવી રાખશો તો હાલના લેવલથી 1.5 થી 1.5 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ આ કંપનીમાં જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે જો તમને અનુકૂળતા હોય અને 1.5 વર્ષ જેવો સમયગાળો આપશો તો ચોક્કસપણે તમારા માટે હિતાવહ રહેશે. મહેન્દ્રભાઈ સવાલ જણાવો આપનો. રેમ્બો સિગ્નલ મેડમ જે આઈપીઓ ના ભાવના લાગેલા છે તો હવે રાખીએ કે કાઢી નાખીએ? ફરી જણાવશો. રેમ્બો ચિલ્ડ્રન આઈપીઓ ના ભાવના લાગેલા છે. આપ જે કંપનીનું નામ લઈ રહ્યા છો તેને હું બરાબર સમજી નથી શક્યો માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. જયદેવસિંહ, ફાર્મા કંપનીઓના શેરોમાંથી તમારા મતે કયા 2 શેરમાં રોકાણ કરી શકાય ફાર્મા કંપની? બિલકુલ, હાલમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓની જો વાત કરવા જઈએ તો છેલ્લા 2.5-3 મહિના દરમિયાન ફાર્માસ્યુટિકલ સેક્ટરની ઘણી બધી કંપનીઓમાં ખૂબ સારી વૃદ્ધિ થતી જોવા મળી. અને એક લેવલની વૃદ્ધિ આવ્યા પછી ફાર્માસ્યુટિકલ કંપનીઓના જે શેર છે તે થોડા કોન્સોલિડેટ થઈ રહ્યા છે. અને હું કહીશ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં જે પ્રથમ અરોડની ભારતીય કંપનીઓ છે જેમાં ડૉક્ટર રેડી, સન ફાર્મા, સિપ્લા, ઝાયડસ કેડિલા જેવી કંપનીઓ દરેક ઘટાડે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અને આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન આ કંપનીઓમાં ઉત્તર ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે. સાથે સાથે MNC ફાર્માસ્યુટિકલ કંપનીમાં પણ જો રોકાણ કરવું હોય તો ત્યાંના વિકલ્પ રૂપે કહીશ કે સનોફી ઇન્ડિયા, એબોટ, ફાઇઝર જેવી કંપનીઓ પણ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે. આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ કયા રહેશે? બિલકુલ, આજે જે રીતે 3 દિવસની તેજી પછી ઉપલા લેવલથી ભારતીય શેરબજારમાં થોડું પ્રોફિટ બુકિંગ થતું જોવા મળ્યું છે. અને આંકડાકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આજે કોર સેક્ટરના જે આંકડા આવ્યા છે તે થોડાક નિરાશાજનક આવ્યા છે. અને ચોમાસાની જે ચાલ છે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન તે પણ થોડીક નિરાશાજનક છે. તો તેનું એક નેગેટિવ રિફ્લેક્શન આવતીકાલે ભારતીય શેરબજારમાં જોવા મળી શકે છે. તો શરૂઆત થોડાક નેગેટિવ કારોબાર સાથે થશે પણ ભારતીય શેરબજારમાં અંતિમ સમયમાં થોડી સારી રિકવરી પણ આવી શકે છે અને બજાર પોઝિટિવ બંધ થાય તેવા પ્રબળ સંકેતો છે. હવે સ્ટોક અંગે જાણીએ એક્સપર્ટ ઓપિનિયન કે જયદેવસિંહ પાસેથી જાણીએ. જયદેવસિંહ, તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે તમે કયો કેટલો ટાર્ગેટ આપ્યો છે?
બિલકુલ, હાલમાં જો ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો આજે મારી પાસે ત્રણ વિકલ્પો છે, જેમાં હું કહીશ કે બજાજ ગ્રુપની એન્જિનિયરિંગ કંપની અર્ક્યુલસ હોસ્ટ, કે જે હાલના લેવલથી રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે. હાલમાં આ કંપનીનો જે ભાવ છે તે 353 રૂપિયા 35 પૈસા છે, અને તેમાં હું 320ના સ્ટોપ લોસથી રોકાણ કરવાની સલાહ આપીશ, અને આવનારા સમયમાં આ કંપની 400 રૂપિયાથી પણ બહાર નીકળે તેવા પ્રબળ સંકેતો છે. ત્યારબાદ મારી બીજા નંબરની જે કંપનીની પસંદગી છે તેમાં રોઝરી બાયોટેક. આ કંપની કેમિકલ સેક્ટરની કંપની છે અને સ્પેશિયાલિટી કેમિકલ અને એન્ઝાઇમ બનાવતી આ ખૂબ જ ઉત્કૃષ્ટ ફંડામેન્ટલ ધરાવતી કંપની છે, અને ઘણા બધા સેક્ટરમાં આ કંપનીનું કેમિકલ કાર્યરત છે. તો આ કંપની પણ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે, અને આ કંપની પણ આવનારા સમયમાં 1100 રૂપિયાના ટાર્ગેટથી ખરીદી માટેની મારી સલાહ છે. ત્યારબાદ ત્રીજા નંબરની જે મારી કંપની છે તેનું નામ છે નઝારા ટેકનોલોજી, કે જે ગેમિંગ સોફ્ટવેર બનાવતી કંપની છે, અને આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે, અને અત્યારે આ કંપનીના ભાવમાં અને એક સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો આ કંપની પણ 1000 રૂપિયાથી પણ વધારેના ટાર્ગેટ માટે મારી ખરીદીની ભલામણ છે. જયદેવસિંહ, તમારો ત્રીજો સ્ટોક કયો છે અને તેના માટે કેટલો ટાર્ગેટ આપશો? ત્રીજા નંબરનો જે સ્ટોક છે મેં તેની જ વાત કરી, જેનું નામ છે નઝારા ટેકનોલોજી. આ કંપની આગામી સમયમાં 1000 રૂપિયાના ટાર્ગેટથી ખરીદવા માટેની મારી ભલામણ છે. જી, જયદેવસિંહ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું કેવું રહેશે માર્કેટ. શુક્રવાર તારીખ 1/9/2023 પૂર્વ ભાદરા નક્ષત્ર અને મીન રાશિ છે. બજારનો ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરી તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતી જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજારનો જે સમય જે છે સવારે 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક બને કે ધીમું પડે એવું બનવા જોગ છે, માટે આ સમયગાળા દરમિયાન થોડીક તકેદારી રાખવી પણ હિતાવહ લાગે છે. ફિલ્મ, પબ્લિક સેક્ટર યુનિટ, ડેરી, FMCG જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય એમાં મૂવમેન્ટ થોડીક વધુ જોવા મળે એવું લાગી રહ્યું છે. ગોલ્ડ, સિલ્વર, કોપર, નિકલમાં પણ મૂવમેન્ટ થોડીક વધારે આવે એવું લાગે છે. એમાં પણ સાંજનો સમય છે 7 થી 8 દરમિયાન અચાનક વોલ્યુમ વધી જાય, કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળો આવે તેવું પણ ગણતરીમાં આવી રહ્યું છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા, કપાસ, જવ, તલ જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ થોડીક વધારે આવે એવું કહી શકાય. બપોરે 2 થી 3 વચ્ચે મૂવમેન્ટ થોડીક ધીમી પડી જાય, બજાર સુસ્ત બને, એક ઉપ જગ્યાએ ટ્રેન્ડ બદલાતા જોવા મળે એવી પણ કેટલીક સંભાવના જ્યોતિષ આધારિત લાગી રહી છે.